નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કપાસમાં અત્યારે પોઝિશન, કે અત્યારે આમ જોવા જઈએ તો હવે દર વર્ષે નવમો મહિનો ચાલુ થાય, એટલે કે ભાદરવો મહિનો આવે એટલે કપાસ લાલ પીળા થઈ અને બગડી જવું, માલ પણ સારો એવો લાગી ગયો હોય, 20-25 ઝીંડવા હોય, 30-40 ફૂલ છાપવા હોય એટલે ફૂલ છાપવાનું ખરું. આ વખતે જોઈએ તો નવો પ્રોબ્લેમ એટલે કે ફૂલ છાપવા છોડ ઉપર સુકાઈ જવા, આ પ્રોબ્લેમ વધારે છે. બીજો કે ઝીંડવા જે અપરિપક્વ એટલે કે કાચા હોય એ ખુલી જવા, ફાટી જવા, કાળા પડી જવા. તો આજે આના વિશે ચર્ચા કરશું, કેમ કે ખેતી એક એવું છે કે દર વર્ષે નવી રોગ અને જીવાતનું આક્રમણ થતું હોય છે અને એનો ભોગ આપણે બનવું પડતું હોય છે, કે ઘણી બધી માવજત કરવા છતાં પણ આપણને અસરકારક ક્યારેક પરિણામ મળતું નથી. તો આની ચર્ચા કરીએ તો કે અત્યારે ભાદરવા મહિનામાં જ્યારે કપાસમાં પૂરો માલ લાગી ગયેલો હોય, મેં કીધું એમ કે થોડાક ઝીંડવા હોય, ફૂલ છાપવા હોય, ત્યારે પોષણની ઉણપ થાય એટલે કે કપાસ બગડવા માંડે. મેજોરિટી લાલ થવા માટે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે જે મુખ્ય તત્વોમાં પોટાશ તત્વ, ગૌણ તત્વોમાં મેગ્નેશિયમ તત્વ, આ બે તત્વની ઉણપ વધારે વર્તાય છે. બીજું પીળું થવામાં જોઈએ તો આપણે નાઇટ્રોજન તો ઘટવા દેતા ન હોય પણ સલ્ફરની ઉણપ હોય છે, એટલે અત્યારે જે લાલ પીળા થાય છે એમાં પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર એટલે કે PMS વાળો ગ્રેડ જો આપવામાં આવે, પંપે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે, અથવા ખુલ્લા પાણીમાં પાવું હોય તો 1 એકરે 2 કિલો, અથવા ડ્રીપ સાથે પાવું હોય તો પણ 1 એકરે 2 કિલો, તો આ પોટાશ મેગ્નેશિયમ સલ્ફર વાળો ગ્રેડ એટલે કે લિટમસ PMS એ ગ્રેડ આપવામાં આવે તો એમાં થોડું ઘણું આપણને પરિણામ મળે છે. હવે બીજી વાત આપણે જે કરીએ કે જે આ ફૂલ છાપવા સુકાઈ જવા, ખરી જવા, અથવા જે કાચા ઝીંડવા હોય એ ફાટી જવા, આ ત્રણેય માટેનું એક જ પરિબળ જવાબદાર છે કે એના માટે બોરોનની ઉણપ. બોરોન તત્વ આમ જોઈએ તો અત્યાર સુધી જનરલી છટાતું હોતું નથી કે નીચે વપરાતું નથી. થોડું ઘણું જે લોકો માઇક્રોન્યુટ્રન્ટનો ઉપયોગ કરતા હોય તો એમાં 0.5% બોરોન આવે છે. હવે આ પરિસ્થિતિ થઈ એને જે સુકાઈ ગયા એ સુકાઈ ગયા, ખરી ગયા એ ખરી ગયા, પણ આગળ આવી પરિસ્થિતિ ન થાય તેના માટે શું કરવું? તો અત્યારે માર્કેટમાં જે 20% બોરોન એટલે કે ડાયસોડિયમ ઓક્ટા બોરેટ ટેટ્રાહાઇડ્રેટ નામનો બોરોન આવે છે, એ પંપે 25 ગ્રામ નાખી અને છંટકાવ કરી શકાય, પાવવું હોય તો 1 એકરે 500 ગ્રામ રાખી અને પિયતમાં, ડ્રીપમાં કે પાઈ શકીએ. બીજું છે બોરોન ઇથેનોલ માઇન, કે જે 10% લિક્વિડ આવે છે, એ બોરોન પણ ઝડપી લાગે, એ બોરોન છે 10% બોરોન પ્રવાહી, એ પણ પંપે 25-30 ml રાખી છાંટીએ ગઈ, નીચે પાવવું હોય તો 500 ml એકરે પાઈ શકાય. બોરોનથી ફાયદા એ થશે કે જે મેં કીધું એમ ખરવાનું પ્રોબ્લેમ ઘટશે. બીજું કે જ્યારે કોઈ ડોકો વધહાવ રોકાઈ ગઈ હોય કે ડોકું હાવ ઝીણું ફૂટતું હોય, જે નવી ફૂટ હોય એમાં પાંદડું હાવ ઝીણું ફૂટીને જ એમનેમ રહેતું હોય, મોટું ન થતું હોય, તો એમાં જે આપણે હોર્મોન્સની જ્યારે વાત કરીએ તો ઓક્સિન હોર્મોન્સ છે એ સૂર્યપ્રકાશ તરફ છોડને આકર્ષતો હોય છે, તો ઓક્સિન હોર્મોન્સની ઉણપને હિસાબે છોડનો ગ્રોથ રોકાઈ જાય. પણ ઓક્સિન હોર્મોન્સ વધારવા માટે જવાબદાર બોરોન તત્વ છે. જો બોરોન તત્વની ઉણપ હશે તો ઓક્સિન તત્વની પણ ઓટોમેટિક ઉણપ હશે, એટલે છોડની જે ગતિ સૂર્યપ્રકાશ તરફ એટલે કે ઉપરની ગતિ હશે એ રોકાઈ જશે. એટલે બોરોન આવી રીતે ઉપલું ડોકું મોટું કરવા માટે અથવા કે ફૂટ ચાલુ રાખવા માટે પણ બોરોન જરૂરી છે. કોઈ પણ ફળ ખરતું હોય, ફાટી જતું હોય, ક્રેકિંગ થતું હોય કે અપરિપક્વ નાનું ફળ હોય પાકી જતું હોય, આના માટે આમ બોરોન વધારે જવાબદાર છે. પછી એના સંયોજક તત્વ તરીકે ઝીંક પણ ફાયદાકારક હોય છે, કેલ્શિયમ પણ ફાયદાકારક હોય છે, મોલિબ્ડેનમ પણ ફાયદાકારક હોય છે, પણ સીધી રીતે જોઈએ તો બોરોનનો આમાં ઘણો બધો રોલ છે. એટલે જે કે અત્યારે કપાસ જે લાલ પીળા થઈ જાય છે અને ખાખેર પડી જાય છે એમાં એક PMS 100 ગ્રામ અને બોરોન 25 ગ્રામ આપવામાં આવે તો એનાથી આપણને આ બેમાં આપણને 10-15-20 દિવસ રાહત મળે, એટલે કે જે ઝીંડવા હોય એ વ્યવસ્થિત ખુલી જાય, ફૂલ છાપવા હોય એમાંથી ઝીંડવા બની જાય. એવું નથી કે આવડું આ આપવું એટલે કે આ જીવન આપણે લાલ પીળો થવાનો નથી, બરાબર, કેમ કે કપાસનો સમય થાય એટલે તો એ લાલ પીળો થાય અને પાકતો જ હોય છે, પણ આ બધા તત્વો આપવાથી કપાસને આયુષ્ય થોડીક આપણે વધારી શકીએ. તો આ હતી કપાસ વિશેની માહિતી. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.